મહત્વના સમાચાર મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચી ગયા છે. સાથે જ ઇઝરાયલના પીએમ નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. બંને પીએમ એરપોર્ટથી રોડ શો કરવાના છે. ખુલ્લી જીપમાં રોડ શો કરવાના છે. પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું છે. રાજ્યપાલ અને સીએમ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. બંને પીએમ રોડ શો કરી ગાંધી આશ્રમ જશે. બાળવાથી વડરાળ જશે પીએમ મોદી અને નેતન્યાહુ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. પીએમ મોદી એરપોર્ટ પર આવી ગયા છે. સાથે જ નેતન્યાહુ પણ એરપોર્ટ પર આવી ગયા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. ભાજપના અગ્રણીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. મહત્વનું છે કે ગાંધી આશ્રમમાં કડક એરપોર્ટ રોડથી લઈને ગાંધી આશ્રમ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત 1000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. એસપી અને DYSP અધિકારીઓ પણ જે રૂટ છે પીએમ મોદીનો, ઇઝરાયલના પીએમ અને આપણા પીએમનો જે રૂટ છે તે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. કડક સુરક્ષાને ધ્યાનમાં લઈને 3 રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. મહત્વના સમાચાર, પીએમ મોદીને રોડ શોને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે. સાથે જ નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને નેતન્યાહુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમ સુધીના 7 કિલોમીટર રોડ પર જે રોડ શો, ખુલ્લી જીપમાં રોડ શો યોજાવાનો છે, ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીએ સિંજો આપ મહત્વના સમાચાર મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચી ગયા છે. સાથે જ ઇઝરાયલના પીએમ નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. બંને પીએમ એરપોર્ટથી રોડ શો કરવાના છે. ખુલ્લી જીપમાં રોડ શો કરવાના છે. પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું છે. રાજ્યપાલ અને સીએમ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. બંને પીએમ રોડ શો કરી ગાંધી આશ્રમ જશે. બાળવાથી વડરાળ જશે પીએમ મોદી અને નેતન્યાહુ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. પીએમ મોદી એરપોર્ટ પર આવી ગયા છે. સાથે જ નેતન્યાહુ પણ એરપોર્ટ પર આવી ગયા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. ભાજપના અગ્રણીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. મહત્વનું છે કે ગાંધી આશ્રમમાં કડક એરપોર્ટ રોડથી લઈને ગાંધી આશ્રમ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત 1000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. એસપી અને DYSP અધિકારીઓ પણ જે રૂટ છે પીએમ મોદીનો, ઇઝરાયલના પીએમ અને આપણા પીએમનો જે રૂટ છે તે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. કડક સુરક્ષાને ધ્યાનમાં લઈને 3 રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. મહત્વના સમાચાર, પીએમ મોદીને રોડ શોને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે. સાથે જ નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને નેતન્યાહુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમ સુધીના 7 કિલોમીટર રોડ પર જે રોડ શો, ખુલ્લી જીપમાં રોડ શો યોજાવાનો છે, ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીએ સિંજો આપ ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. ભાવનગરના ગાંઠિયાને સુરતનો લોચો, ચાલો ખાવા માટે બહુ ના સોચો. બરોડાનો ચીવડો ને નડિયાદનું ભૂસું, ભેલપુરી પછી જ હવે પાણી પીશું. ગુજરાતની ગલીઓમાં ગુંજતો મજાનો ટેસ્ટ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, મેક્સિકન, પંજાબી, ચાઇનીઝ ડિશિસનો યમ્મી ટેસ્ટ. વાવ, ટેસ્ટમાં
ન્યૂઝ પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચી ગયા છે, સાથે જ ઇઝરાયલના પીએમ નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. બંને પીએમ એરપોર્ટથી રોડ શો કરવાના છે, ખુલ્લી જીપમાં રોડ શો કરવાના છે. પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું છે. રાજ્યપાલ અને સીએમ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. બંને પીએમ રોડ શો કરી ગાંધી આશ્રમ જશે, બાળવાથી વડરાળ જશે પીએમ મોદી અને નેતન્યાહુ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. પીએમ મોદી એરપોર્ટ પર આવી ગયા છે, સાથે જ નેતન્યાહુ પણ એરપોર્ટ પર આવી ગયા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. ભાજપના અગ્રણી પણ ત્યાં ઉપસ્થિત છે. મહત્વનું છે કે ગાંધી આશ્રમમાં કડક એરપોર્ટ રોડ થી લઈને ગાંધી આશ્રમ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત 1000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. એસપી અને DYSP અધિકારીઓ પણ જે રૂટ છે પીએમ મોદીનો, ઇઝરાયલના પીએમ અને આપણા પીએમનો જે રૂટ છે તે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. કડક સુરક્ષાને ધ્યાનમાં લઈને 3 રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. મહત્વના સમાચાર, પીએમ મોદીને રોડ શોને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે. સાથે જ નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને નેતન્યાહુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમ સુધીના 7 કિલોમીટર રોડ પર જે રોડ શો, ખુલ્લી જીપમાં રોડ શો યોજાવાનો છે, ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીએ સિંજો આપ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચી ગયા છે, સાથે જ ઇઝરાયલના પીએમ નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. બંને પીએમ એરપોર્ટથી રોડ શો કરવાના છે, ખુલ્લી જીપમાં રોડ શો કરવાના છે. પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું છે. રાજ્યપાલ અને સીએમ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. બંને પીએમ રોડ શો કરી ગાંધી આશ્રમ જશે, બાળવાથી વડરાળ જશે પીએમ મોદી અને નેતન્યાહુ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. પીએમ મોદી એરપોર્ટ પર આવી ગયા છે, સાથે જ નેતન્યાહુ પણ એરપોર્ટ પર આવી ગયા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. ભાજપના અગ્રણી પણ ત્યાં ઉપસ્થિત છે. મહત્વનું છે કે ગાંધી આશ્રમમાં કડક એરપોર્ટ રોડ થી લઈને ગાંધી આશ્રમ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત 1000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. એસપી અને DYSP અધિકારીઓ પણ જે રૂટ છે પીએમ મોદીનો, ઇઝરાયલના પીએમ અને આપણા પીએમનો જે રૂટ છે તે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. કડક સુરક્ષાને ધ્યાનમાં લઈને 3 રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. મહત્વના સમાચાર, પીએમ મોદીને રોડ શોને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે. સાથે જ નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને નેતન્યાહુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમ સુધીના 7 કિલોમીટર રોડ પર જે રોડ શો, ખુલ્લી જીપમાં રોડ શો યોજાવાનો છે, ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીએ સિંજો આપ. બેન્જામિન નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. બેન્જામિન જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા ત્યારે આપ જોઈ શકો છો કે તેમના વિમાન પર તેમનો રાષ્ટ્રધ્વજ હતો અને વાત કરવામાં આવે કે અમદાવાદ એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જ તેમનું પીએમ મોદીએ ભવ્ય સ્વાગત કર્યું છે. મહત્વના સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર બેન્જામિન નેતન્યાહુ પહોંચી ગયા છે અને પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે.
જોઈ શકો છો કે જે રીતે એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા છે અને ઇઝરાયલના પીએમ બેન્જામિન પહોંચી ગયા છે અમદાવાદ એરપોર્ટ પર અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી જે રોડ શો કરવાના છે 7 કિલોમીટરનો, ત્યાં રોડ પર જે આપ જોઈ શકો છો અમારા સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો કે જે રીતે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર બેન્જામિન નેતન્યાહુ પહોંચી ગયા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો કે જે રીતે અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો થવાનો છે, ખુલ્લી જીપમાં રોડ શો થવાનો છે, તેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે અને અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી પણ થઈ ચૂકી છે. મહત્વના સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર બેન્જામિન પહોંચી ગયા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે અને ગાંધી આશ્રમથી લઈને ગાંધી આશ્રમ સુધી જે રોડ શો થવાનો છે તેને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યા છે તે અને ખુલ્લી જીપમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે. ઇઝરાયલના પીએમ જે આવી રહ્યા છે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. તેમનો રાષ્ટ્રધ્વજ જોવા મળ્યો હતો. ભારતનો અને ઇઝરાયલ બંનેનો રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળ્યા હતા. દોસ્તીના એક નવા સંકેત હોઈ શકે અહીંયા મહત્વના સમાચાર કહી શકાય. અમદાવાદ એરપોર્ટ પર જે બેન્જામિન નેતન્યાહુ પહોંચી ચૂક્યા છે અને પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. સાથે જ જે રોડ શો યોજાવાનો છે તેને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી પૂરી થઈ ગઈ છે અને વાત કરવામાં આવે કે જે રીતે 7 કિલોમીટરનો રોડ શો થવાનો છે તેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ કે ઇઝરાયલના જે વડાપ્રધાન છે બેન્જામિન, તેમની પર આતંકી સંગઠનોનો જે ખતરો મંડરાઈ રહ્યો છે તેને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે તો કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 7 કિલોમીટરના રૂટ પર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી બેન્જામિન નેતન્યાહુ ગાંધી આશ્રમ જશે. ત્યાં હૃદયકુંજમાં રેટિયો કાંત છે અને ત્યારબાદ તે વડોદરા જવા રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી મહત્વના સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદી તો પહોંચી ચૂક્યા છે, સાથે જ ઇઝરાયલના પીએમ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે અને જે 7 કિલોમીટરનો રોડ શો યોજાવાનો છે તેને લઈને પણ પૂરી તૈયારી થઈ ચૂકી છે. મહત્વનું છે કે પીએમ મોદી અમદાવાદમાં અત્યાર સુધી જ્યારથી તેઓ પીએમ બન્યા છે ત્યાર સુધી અત્યાર સુધી 3 મોટા નેતાઓ અમદાવાદમાં આવી ચૂક્યા છે. વિશ્વમાં ભારતની એક ઓળખ ઊભી થઈ રહી છે તેને મહત્વનું કહી શકાય કે ચીનના વડાપ્રધાનની વાત કરવામાં આવે તો તે પણ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે. શિન્ઝો આબે જાપાનના મહત્વના નેતા કહી શકાય અને હવે ઇઝરાયલના પીએમ પણ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને એક મહત્વનું કહી શકાય કે જે રીતે વાત કરવામાં આવે કે ભારતનો એક ઓળખ થઈ રહી છે વિશ્વભરમાં. આ પહેલા પણ 2003માં ઇઝરાયલના વડાપ્રધાન ઇન્ડિયાની મુલાકાત લઈ ચૂક્યા છે. વાત કરવામાં આવે કે મહત્વના સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર નેતન્યાહુ પહોંચી ચૂક્યા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. મહત્વના સમાચાર કહી શકાય અને બંનેના, ભારતના અને ઇઝરાયલના બંનેના રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળ્યા હતા. દોસ્તીની એક નવી મિસાલ કહી શકાય અહીંયા. ઇઝરાયલ ખાસ કરીને એક નાનકડો દેશ કહેવાય, કચ્છ જિલ્લા જેટલો દેશ, પણ વિશ્વમાં જે તેનો ડંકો વાગે છે તેને લઈને આ મહત્વની મુલાકાત કહી શકાય. આજ માટે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ગયા છે અમદાવાદથી. જી દિવ્યેશ, વાત કરવામાં આવે કે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે અને હવે વાત કરવામાં આવે કે નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે, શું માહોલ છે તાનો? જી, ટેકનિકલ ખામીને કારણે કદાચ ફોન કટ થઈ ગયો છે. વાત કરવામાં આવે કે શિન્ઝો આબે પહોંચ તમામ
માત્ર 3 ક્લિક માં ગો ટુ પ્લે સ્ટોર CN24 ન્યૂઝ ઇન્સ્ટોલ ધ એપ એન્ડ ધેન સી ધ ન્યૂઝ લાઈવ તો જોડાયેલા રહો 24/7 CN24 ન્યૂઝ આપનો અવાજ ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર હવે થશે ગુનાઓનો પર્દાફાશ દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ ભાવનગરના ગાંઠિયાને સુરતનો લોચો ચાલો ખાવા માટે બહુ ના સોચો બરડાનો ચીવડો ને નડિયાદનું ભૂસું ભેલપુરી પછી જ હવે પાણી પીશું ગુજરાતની ગલીઓમાં ગુંજતો મજાનો ટેસ્ટ સાઉથ ઇન્ડિયન ગુજરાતી મેક્સિકન પંજાબી ચાઇનીઝ ડિશિસનો યમ્મી ટેસ્ટ વાવ ટેસ્ટમાં બેસ્ટ માણો મારી સાથે ઓન્લી ઓન CN24 ન્યૂઝ પર ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર હવે થશે ગુનાઓનો પર્દાફાશ દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ મહત્વના સમાચાર મળી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચી ગયા છે સાથે જ ઇઝરાયલના પીએમ નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે બંને પીએમ એરપોર્ટથી રોડ શો કરવાના છે ખુલ્લી જીપમાં રોડ શો કરવાના છે પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું છે રાજ્યપાલ અને સીએમ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે બંને પીએમ રોડ શો કરી ગાંધી આશ્રમ જશે બાળવાથી વડરાળ જશે પીએમ મોદી અને નેતન્યાહુ મહત્વના સમાચાર મળી રહ્યા છે પીએમ મોદી એરપોર્ટ પર આવી ગયા છે સાથે જ નેતન્યાહુ પણ એરપોર્ટ પર આવી ગયા છે પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે ભાજપના અગ્રણી પણ ત્યાં ઉપસ્થિત છે મહત્વનું છે કે ગાંધી આશ્રમમાં કડક એરપોર્ટ રોડથી લઈને ગાંધી આશ્રમ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત 1000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે એસપી અને DYSP અધિકારીઓ પણ જે રૂટ છે પીએમ મોદીનો ઇઝરાયલના પીએમ અને આપણા પીએમનો જે રૂટ છે તે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે કડક સુરક્ષાને ધ્યાનમાં લઈને 3 રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે મહત્વના સમાચાર પીએમ મોદીને રોડ શોને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે સાથે જ નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને નેતન્યાહુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમ સુધીના 7 કિલોમીટર રોડ પર જે રોડ શો ખુલ્લી જીપમાં રોડ શો યોજાવાનો છે ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે પીએમ મોદીએ સિંજો આ બેન્જામિન નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે બેન્જામિન જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા ત્યારે આપ જોઈ શકો છો કે તેમના વિમાન પર તેમનો રાષ્ટ્રધ્વજ હતો અને વાત કરવામાં આવે કે અમદાવાદ એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જ તેમનું પીએમ મોદીએ ભવ્ય સ્વાગત કર્યું છે મહત્વના સમાચાર અમદાવાદ એરપોર્ટ પર બેન્જામિન નેતન્યાહુ પહોંચી ગયા છે અને પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે આપ જોઈ શકો છો કે જે રીતે એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા છે અને ઇઝરાયલના પીએમ બેન્જામિન પહોંચી ગયા છે અમદાવાદ એરપોર્ટ પર અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી જે રોડ શો કરવાના છે 7 કિલોમીટરનો ત્યાં રોડ પર જે આપ જોઈ શકો છો અમારા સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો કે જે રીતે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે અમદાવાદ
એરપોર્ટ પર બેન્જામિન નેતન્યાહુ પહોંચી ગયા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો કે જે રીતે અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો થવાનો છે, ખુલ્લી જીપમાં રોડ શો થવાનો છે. તેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે અને અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી પણ થઈ ચૂકી છે. મહત્વના સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર બેન્જામિન પહોંચી ગયા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે અને ગાંધી આશ્રમથી લઈને ગાંધી આશ્રમ સુધી જે રોડ શો થવાનો છે તેને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યા છે તે અને ખુલ્લી જીપમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે. ઇઝરાયલના પીએમ જે આવી રહ્યા છે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. તેમનો રાષ્ટ્રધ્વજ જોવા મળ્યો હતો. ભારતનો અને ઇઝરાયલ બંનેનો રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળ્યા હતા. દોસ્તીના એક નવા સંકેત હોઈ શકે અહીંયા મહત્વના સમાચાર કહી શકાય. અમદાવાદ એરપોર્ટ પર જે બેન્જામિન નેતન્યાહુ પહોંચી ચૂક્યા છે અને પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. સાથે જ જે રોડ શો યોજાવાનો છે તેને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી પૂરી થઈ ગઈ છે અને વાત કરવામાં આવે કે જે રીતે 7 કિલોમીટરનો રોડ શો થવાનો છે તેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ કે ઇઝરાયલના જે વડાપ્રધાન છે બેન્જામિન, તેમની પર આતંકી સંગઠનોનો જે ખતરો મંડરાઈ રહ્યો છે તેને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે તો કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 7 કિલોમીટરના રૂટ પર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી બેન્જામિન નેતન્યાહુ ગાંધી આશ્રમ જશે. ત્યાં હૃદયકુંજમાં રેટિયો કાંત છે અને ત્યારબાદ તે વડોદરા જવા રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી મહત્વના સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદી તો પહોંચી ચૂક્યા છે, સાથે જ ઇઝરાયલના પીએમ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે અને જે 7 કિલોમીટરનો રોડ શો યોજાવાનો છે તેને લઈને પણ પૂરી તૈયારી થઈ ચૂકી છે. મહત્વનું છે કે પીએમ મોદી અમદાવાદમાં અત્યાર સુધી જ્યારથી તેઓ પીએમ બન્યા છે ત્યાર સુધી અત્યાર સુધી 3 મોટા નેતાઓ અમદાવાદમાં આવી ચૂક્યા છે. વિશ્વમાં ભારતની એક ઓળખ ઊભી થઈ રહી છે તેને મહત્વનું કહી શકાય કે ચીનના વડાપ્રધાનની વાત કરવામાં આવે તો તે પણ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે. શિન્ઝો આબે જાપાનના મહત્વના નેતા કહી શકાય અને હવે ઇઝરાયલના પીએમ પણ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને એક મહત્વનું કહી શકાય કે જે રીતે વાત કરવામાં આવે કે ભારતનો એક ઓળખ થઈ રહી છે વિશ્વભરમાં. આ પહેલા પણ 2003માં ઇઝરાયલના વડાપ્રધાન ઇન્ડિયાની મુલાકાત લઈ ચૂક્યા છે. વાત કરવામાં આવે કે મહત્વના સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર નેતન્યાહુ પહોંચી ચૂક્યા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. મહત્વના સમાચાર કહી શકાય અને બંનેના ભારતના અને ઇઝરાયલના બંનેના રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળ્યા હતા. દોસ્તીની એક નવી મિસાલ કહી શકાય. અહીંયા ઇઝરાયલ ખાસ કરીને એક નાનકડો દેશ કહેવાય, કચ્છ જિલ્લા જેટલો દેશ, પણ વિશ્વમાં જે તેનો ડંકો વાગે છે તેને લઈને આ મહત્વની મુલાકાત કહી શકાય. આજ માટે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દિવેશ જોડાઈ ગયા છે અમદાવાદથી. જી દિવેશ, વાત કરવામાં આવે કે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે અને હવે વાત કરવામાં આવે કે નેતન્યાહુ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે, શું માહોલ છે તાનો? જે ટેકનિકલ ખામીને કારણે કદાચ ફોન કટ થઈ ગયો છે. વાત કરવામાં આવે કે શિન્ઝો આબે પહોંચ્યા